વરસાદ બાદ સુરતમાં મચ્છરજન્ય બીમારીએ માથું ઉચક્યું છે. ચોમાસાની સિઝન શરૂ થતાં જ ડેન્ગ્યુ, મલેરિયા અને ગેસ્ટોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. નવી સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ અને સરકારી હેલ્થ સેન્ટરમાં મોટી સંખ્યામાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષ જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 173 કેસ હતા, જે આ વર્ષે આ 6 મહિનાની અંદર 189 થઈ ગયા છે. તો ગત વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી ડેન્ગ્યુના 143 કેસ હતા, જે આ વખતે 119 થયા છે. મેડિસિન વિભાગમાં દર્દીઓની આંકડામાં લગભગ 10-20% વધારો જોવા મળ્યો છે. આ સમય દરમિયાન એટલે કે જ્યારે ઋતુ બદલાઈ રહી છે, વરસાદનું પ્રમાણ સુરતમાં ખાસું એવું છે, તેથી જોઈ શકાય કે પાણીજન્ય રોગો અને જે લોકોનામાં હાઇજીન ન જળવાતા હોય એવા ગીચ ગરીબ વિસ્તારોમાં આ પ્રમાણ વધી જાય છે. જ્યાં પોપ્યુલેશન ખૂબ વધારે હોય ત્યાં આ પ્રકારના રોગો વધારે જોવા મળે છે. જ્યાં પાણીનું હાઇજીન નથી સચવાતું ત્યાંથી વધારે દર્દીઓ આવી રહ્યા છે. અને આ બધા દર્દીઓને કે સામાન્ય જનતાઓ માટે એક મેસેજ છે કે તમને ડાયરિયા થાય કે ખાંસી શરદી થાય તો શરીરમાં ડિહાઇડ્રેશન ન થઈ જાય એનું ધ્યાન રાખવું, પાણીનો ઇન્ટેક બરાબર જાળવવો અને જરૂર પડે અથવા તો નાના બાળકોને તરત જ ડૉક્ટર પાસે લઈ જવાની સલાહ આપવામાં આવે. ખાસ કરીને ચોમાસા અને ચોમાસાની બાદ મચ્છરથી ફેલાતા જે રોગો છે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, આવા રોગોને નિયંત્રણ હેઠળ રાખવા માટે એક ઘનિષ્ઠ ઝુંબેશ લગભગ એપ્રિલ મહિનાથી ચાલુ કરેલી. એપ્રિલ મહિનાથી જૂન મહિના સુધીમાં અમે લોકોએ પ્રી મોન્સૂન કામગીરીમાં લગભગ 78,000 જેટલા નાના મોટા કન્ટેનરો, જેની અંદર માટલા આવે, ટાયરો આવે, નાના ડબ્બા ડૂબી આવે, કલરના ડબ્બાઓ આવે, એવી જે પણ વસ્તુઓ છે કે જેમાં વરસાદનું પાણી ઘેરાઈ રહે અને એમાં ડેન્ગ્યુના મચ્છરો નહીં થાય, એના માટે એડવાન્સમાં અમે એનો નિકાલ કરવાની કામગીરી કરેલી અને એ કામગીરી હજુ પણ અમારી ચાલુ જ છે.